ચોક્કસ આપે ફક્ત ભારતમાં જ નહીં વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે. સ્મિતાજી, આજના આ તકે અને આજના ખાસ અવસરે એવી ઘણી બધી મહિલાઓ છે જે આજે પણ પોતાનું મનનું કરતા ખચકાય છે. કદાચ તેમને પરિવારનો સપોર્ટ નથી, કદાચ ઇકોનોમિકલ તેટલું સારું બેકગ્રાઉન્ડ નથી, પરંતુ આવી મહિલાઓને જો કદાચ આપના તકે આપના દ્વારા આજના દિવસે મેસેજ આપવામાં આવે કોઈ, તો તે શું હશે? ખરેખર કહું તો હવે તો એવું થઈ ગયું છે કે ભારત બદલાઈ રહ્યું છે, ભારતની સ્ત્રીઓ બદલાઈ રહી છે, એ જોઈને ખૂબ આનંદ થાય છે. તમે જેનું મોટું એક્ઝામ્પલ છે. એટલે આમ જોવા જાઓ તો ભારતની સ્ત્રીઓ બદલાઈ રહી છે, ભારતની સ્ત્રીઓને આત્મશ્રદ્ધા વધવા માંડી છે. હવે એ લોકો બધા જ ફિલ્ડમાં જાય છે. આપણે જ્યારે જાણીએ છીએ કે લોકો વોર પ્લેન્સ ચલાવે છે, દે આર પાયલટ્સ ઇન વોર પ્લેન્સ, આ બધી કામ આર્મીમાં. મારી એક સ્ટુડન્ટ છે, એ આર્મીમાં મેજર છે, જે મારી ત્યાંથી ગ્રેજ્યુએટ થઈ છે. હવે આવા બધા ફિલ્ડમાં પણ આપણી દીકરીઓ જાય છે ને, ત્યારે આપણને એક જ વસ્તુનો સંતોષ થાય કે ધ લેડીઝ આર ગ્રોઈંગ, યુ નો, અને એ લોકો ખૂબ આગળ વધી રહ્યા છે, અને કોઈ પણ ફિલ્ડ એમના માટે અશક્ય જેવું છે જ નહીં. સો ઇમ્પોસિબલને એ લોકોએ આઈ એમ પોસિબલ કર્યું છે. પણ હજી પણ એવા તબક્કા છે કે જ્યાં હજી દીકરીઓને એટલું બધું એન્કરેજ કરવામાં નથી આવતી, પણ ધીરે ધીરે બધા રિયલાઇઝ કરે છે. અને નરેન્દ્રભાઈ મોદી એટલું બધું કહી રહ્યા છે, દીકરી બચાવો, દીકરી પઢાઓ, મને લાગે છે એની પણ ધીરે ધીરે અસરો થઈ રહી છે. એટલે આપણો સમાજ હવે ઘણો બધો આગળ વધી રહ્યો છે, એન્ડ આઈ એમ વેરી હેપી ફોર ધેટ. થેન્ક યુ સો મચ ફોર યોર કાઇન્ડ વર્ડ્સ, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ વિથ અસ એન્ડ ઇટ્સ બીન અ પ્લેઝર ટોકિંગ વિથ યુ. થેન્ક યુ સો મચ સ્મિતાજી. થેન્ક યુ મેમ. થેન્ક યુ મેમ. થેન્ક યુ મેમ. સો દર્શક મિત્રો, જ્યારે વાત આવી ખ્યાતનામ વ્યક્તિઓ સાથેની થાય ત્યારે ચોક્કસ એવું કહી શકાય આજની આ દિવસે, આજના ખાસ દિવસે અને આજની આ તકે, કે મહિલાઓ હવે દરેક ફિલ્ડમાં કાર્ય કરવા માટેની સક્ષમતા તો દાખવી રહી છે, પરંતુ જે કદાચ મેસેજીસ આપને આજના આ દિવસે ખાસ આ માધ્યમ દ્વારા આપવામાં આવ્યા છે, તેનો સકારાત્મક રીતે પ્રયોગ કરીને આપ પણ આપના સપનાઓને આજમાવવું ભૂલતા નહીં. આજના ખાસ અને વિશેષ રજૂઆત અંતર્ગત જોતા રહો નિર્માણ ન્યૂઝ. દર્શક મિત્રો, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઘણી બધી મહિલાઓ સાથેની વાતચીતમાં તો આપણે જોડાયા, પરંતુ હવે એક સિનિયર મોસ્ટ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સર સાથે જોડાઈશું કે જેઓએ પોતાનું જીવન કલાની સાથે અને કલામાં જ ઓતપ્રોત કર્યું છે, અને અનેક દીકરીઓને તેમણે ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સરમાં ટ્રેન કરીને તેમના આરંગેત્રમ સુધી પહોંચાડી છે અને કરિયરની સિદ્ધિઓ હાંસલ કરાવવામાં એક ગુરુ તરીકેની ખ્યાતના મેળવી છે. આપણી સાથે છે આજે આ કાર્યક્રમમાં શ્રીમતી સ્મિતા શાસ્ત્રી, જેમની સાથેની સીધી વાતચીતમાં જોડાઈએ અને તેમની પાસેથી જાણી લઈએ કે તેઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શું મેસેજ આપવા માંગે છે આપને. સ્મિતાજી, ખૂબ ખૂબ સ્વાગત આપનું અમારા કાર્યક્રમમાં. સૌ પ્રથમ તો આપને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનેક અનેક શુભકામનાઓ. નતાશા, તમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ મેમ. સૌ પ્રથમ તો હું આપની પાસેથી જાણી લઉં કે આ કલાની ફિલ્ડ આપે પસંદ કરી અને ખાસ કરીને ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સર તરીકેની આપની જે આ જર્ની છે તેને ટૂંકાણમાં, આઈ એમ શ્યોર કે ઘણી લાંબી જર્ની છે, પણ આપ ટૂંક શબ્દોમાં અમને પ્લીઝ જણાવશો. મને આ વાત કેવી એટલા માટે ગમશે કારણ કે મેં જ્યારે શરૂ કર્યું નૃત્ય શીખવાનું, એ વખતે તો સમાજમાં નૃત્ય સ્વીકાર્ય જ ન હતું. આજુબાજુવાળા એમ કે આ શું છે, આ નાચવા જાય છે, હે. એવા સમયમાં મારા પિતાશ્રી ડૉક્ટર હતા અને એ જ્યારે પોતે મેડિકલના સ્ટુડન્ટ હતા ને, ત્યારે એ બધા ભાઈબંધો સાથે પાટણની છાયા જ્યોતિષી પાસે ગયા, અને પાટણના છાયા જ્યોતિષી પાસે ગયા અને એમણે છાયા જ્યોતિષી એમને એમ કીધું કે તમારી બે દીકરીઓ તમને થશે અને એમાંથી એક જગવિખ્યાત નૃત્યકાર થશે, બીજી જગવિખ્યાત સંગીતકાર થશે, પણ હું મારા પિતાની એક જ દીકરી છું. એટલે એ સંજોગોમાં કદાચ એમને એવું લાગતું હતું જન્મ્યા પછી કે સંગીત સાથે હું મારા શરીરના જે કંઈક
હલનચલન કરું છું એટલે મને નૃત્યમાં વધારે રસ છે. અને મને લાગે છે કે આમાં છે ને કોઈ પણ બાળક નાનું હોય ત્યારથી આ તાલીમ લેવાની હોય તો બાળક કેવી રીતે એવું કહે કે મેં મારી રીતે શીખ્યું છે. માતા પિતાનો બહુ મોટો રોલ હોય છે આની અંદર, એટલે એનું જે ક્રેડિટ જાય છે એ મારા પિતાશ્રીને જાય છે. અને અમે લકીલી પોળમાંથી, પહેલાં પોળમાં રહેતા હતા અમદાવાદમાં, અને ત્યાંથી અમે અહીંયા ઉસ્માનપુરા રહેવા આવ્યા કે જ્યાંથી દર્પણ સંસ્થા મૃણાલિનીબેન સારાભાઈની એ ચાલતા જવા એટલી નજીક હતી, એટલે મને મારા પિતાશ્રી એમાં દાખલ કરી અને અહીંથી મારી નૃત્યની યાત્રા શરૂ થઈ ગઈ. એકચ્યુઅલી પરિવારના સપોર્ટમાં મેં જેમને જેમ વાત કરી ને કે શરૂઆતમાં મારા પોતાના જ ફેમિલી મેમ્બર્સ, મારું કુટુંબ પ્રમાણમાં ઘણું બધું આગળ પડતું કુટુંબ હતું, બ્રોડ માઇન્ડેડ જેને કહેવાય એવું, પણ છતાંય મારા પપ્પાને એ લોકો 7 ભાઈઓ અને 3 બહેનો, મોટું ભોળું કુટુંબ, એમાંથી 1-2 કાકાઓને હું નૃત્ય શીખું ને નહોતું ગમતું, તો એ લોકો મારી ટીકા કરે તો હું નાની હતી એટલે મને રડવું આવી જાય. તો મારા પિતાશ્રી મને કહે કે તારે ચિંતા શું કરવાની, મેં જ તને મૂકી છે નૃત્યમાં, તારે કોઈને સાંભળવાનું નહીં, એટલે પિતાશ્રી તરફથી બળ ઘણું હતું. અને સાથે સાથે એવું પણ હતું કે દર્પણમાં પણ જે વ્યવસ્થા, જે વાતાવરણ હતું એ એન્કરેજિંગ બહુ હતું. ગુરુઓ જે હતા અમારા, એ ગુરુઓ એટલું બધું પ્રેમપૂર્વક શીખવાડતા, બહુ બહુ સ્ટ્રિક્ટ ગુરુઓ હતા. અને લાકડું છૂટું ફેંકે બરાબર ન કરો તો પણ મને લાગે છે કે કદાચ આ કલા જે દિવ્ય કલા છે કે જેની અંદર તમારે બહુ જ ઝીણી ડિટેલ્સ શીખી અને તમારે તમારી કલાને ધારદાર કરવાની હોય, એ વાત કદાચ હું કરી શકી છું કારણ કે મારા ગુરુઓએ મને એવી જ ખૂબ ઘનિષ્ઠ તાલીમ આપી છે.